આગળ વાત કરીએ વરસાદની તો આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આવતીકાલથી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી 7 દિવસ સુધી વરસાદ રહેશે. લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચમાં વરસાદની આગાહી. મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા 1.92 લાખ હેક્ટર વાવેતર પર સંકટ. કપાસ બચાવવા ખેડૂતોએ બોરથી પિયર શરૂ કર્યું. મહેસાણા જિલ્લામાં સરેરાશ 59.95% વરસાદ પડ્યો. મહેસાણા જિલ્લામાં 3378 ખેડૂતોને બટાકાની રૂપિયા 5.35 કરોડની સહાય ચૂકવાશે. ખેડૂતોને બટાકાના વાવેતર પાછળ થયેલા ખર્ચની સામે ઉત્પાદનનો બજાર ભાવ ઓછો મળતા સહાય કરાશે. પાટણના સરસ્વતી તાલુકામાં 2300 હેક્ટરમાં એરંડાના પાકનું વાવેતર. એરંડાના પાકમાં પીળીયેળોના રોગચાળો આવતા ખેડૂતોને ચિંતા. પાકને બચાવવા માટે મોંઘી દવાનો છંટકાવ કરવાની ફરજ પડી. સુરતમાં રોગચાળાથી વધુ એક કિશોરીનું મૃત્યુ થયું છે. પાંડેસરાની કિશોરીને 4-5 દિવસથી તાવ આવતો હતો. તબિયત લથડતા હોસ્પિટલ દાખલ કરાઈ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પાંડેસરમાં રોગચાળાથી અત્યાર સુધીમાં કુલ 29 લોકોના મૃત્યુ થયા છે. મહેસાણાના ગઢીમાં મચ્છરના બ્રીડિંગ મળી આવતા 37 એકમોને નોટિસ આપવામાં આવી. રાજપુર, કરણનગર, બુડાસણ, નંદાસણ, જેતપુરા સહિત વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ. ગુજરાત વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ રેગ્યુલેશન હેઠળ કાર્યવાહી થઈ. મહેસાણા જિલ્લામાં 6 થી 18 વર્ષના 70% બાળકોમાં જોવા મળ્યો છે પાંડુ રોગ. 26,808 બાળકોમાં કુપોષણ, પાંડુ રોગ, વિટામિનની કમી છે. 3,932 બાળકોમાં ચામડી, દાંત, શ્વસનતંત્રને લગતા રોગો પણ જોવા મળ્યા. સુરતમાં શ્રાવણ માસને લઈને દરેક ઝોનમાં દરોડા. અલગ અલગ ઝોનમાં ટીમ બનાવીને નમૂના લેવામાં આવ્યા. કરાળી, ફરાળી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા. રાજકોટમાં ભારત બેકરીમાં ખાદ્ય પદાર્થમાં કેમિકલ પાવડર વાપરતા હોવાનો પણ ખુલાસો થયો છે. બેકરી પ્રોડક્ટમાં ટેસ્ટ વધારવા કેમિકલ ઉમેરવામાં આવતું હતું. કેમિકલ પાવડર સહિતની વસ્તુઓ કબજે પણ કરાઈ છે. અખાદ્ય નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. સુરતના અઠવા વિસ્તારમાં ટેલરિંગનું કામ કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. સવારે બાથરૂમમાં નહાતા સમયે હાર્ટ એટેક આવ્યો. પરિવારજનો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા. ભાવનગરની સરટી હોસ્પિટલમાં મૃતક યુવાનને મોઢાને શ્વાને ફાડી ખાધ્યું છે. સારવાર માટે જગ્યા ન મળતા હોસ્પિટલના પ્રાંગણમાં જ યુવાને દમ તોડ્યો. મૃતકના ખિસ્સામાંથી ઓળખાણનો કાગળ મળી આવતા જ પરિવારજનને જાણ કરાઈ. નિરંબાગ પોલીસે શરૂ કરી તપાસ. ભરૂચના અંકલેશ્વરમાં રખડતા ઢોરે યુવકને અડફેટે લીધો. ગેરેજની બહાર ઉભેલા યુવક પર હુમલો કરતા પહોંચી ઇજા. જાહેર માર્ગ પર રખડતા ઢોરના આતંકથી લોકોના જીવ અધ્ધર થયા. બેંકની રજાની યાદીમાંથી રક્ષાબંધનની બાદબાકી થતા જ કર્મચારીઓનો વિરોધ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 રક્ષાબંધનમાં ગુજરાતની બેંકોમાં હોય છે હોલિડે. આ વર્ષે રક્ષાબંધનની જાહેર રજા ન મળતા જ કર્મચારીઓનો વિરોધ. સુરતમાં મુખ્ય માર્ગ પર રસ્તો તૂટ્યો. રસ્તો તૂટતા ડ્રેનેજનું ઢાંકણું જમીનમાં ઘૂસ્યું. રસ્તાની સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી અકસ્માતનો ભય. સુરતના કતારગામ ઝોને ડિમોલ્યુશનની કામગીરી કરી છે. ઇન્ડસ્ટ્રીમાં 5 માળના બાંધકામ ઉપર ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ છે. ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓને હાજરીમાં જ આ ડિમોલ્યુશન કરાયું. વડોદરામાં રાજમહેલ રોડ પર ટેન્કરે મારી પલટી. ટેન્કર પલટી મારતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા. ડીસીપી સહિતના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા. જામનગરમાં ભાજપના મહિલા નેતા વચ્ચે થયેલી બબાલ હજુ પણ શાંત નથી પડી. મેયર બીનાબેન કોઠારીના પરિવારજનોએ શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરી છે. પરિવારજનોએ ભાજપના પ્રમુખ સામે રોષ ઠાલવ્યો. મેયરને કહેલા અપમાનજનક શબ્દો રિવાબા પાછા ખેંચે તેવી માંગ કરાઈ. જામનગરમાં જાહેર કાર્યક્રમમાં રિવાબા જાડેજાના નિવેદન મામલે મેયર બીનાબેન કોઠારીએ Zee24 કલાક સાથે વાતચીત કરી. કહ્યું કે પક્ષના ધારાસભ્યોએ આવા વર્તનથી મારો પરિવાર આઘાતમાં છે. ચૂંટણી સમયે રિવાબાને જીતાડવા દિવસ રાત મેં એક કર્યા. સમગ્ર જૈન સમાજમાં પણ રિવાબાના વર્તન અંગે નારાજગી. તાપીમાં ભાજપના ધારાસભ્ય મોહન ઢોંડિયાની વાત અધિકારીઓ નહીં સાંભળતા અકળાયા છે. કહ્યું છે કે તાપી જિલ્લામાં વ્યવસ્થિતકરણ જેવું કશું થતી, કાયદા જેવું કંઈ રહ્યું નથી. દુઃખ સાથે મારે કહેવું પડે છે કે અધિકારીઓ કોઈની વાત સાંભળતા નથી. એસપી ફોન પણ ઉઠાવતા નથી. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ભાજપ કોર્પોરેટરોને આપી સલાહ. વિચાર ગોષ્ઠી સલાહ આપતા કહ્યું કે તમારા વોર્ડમાં રોજ 2 કલાકનો સમય ફાળવો. કોર્પોરેટર કામ માટે ધારાસભ્ય સાંસદ પાસે જાય છે. વડોદરામાં હાલના કામ થાય છે પણ વિઝનનો અને પ્લાનિંગનો અભાવ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસમાં જોડાયા છે. લીંબડી વિધાનસભાના આપના ઉમેદવાર જયેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા છે. ખેડા જિલ્લાને શહેર આપના પ્રમુખ અને જનરલ સેક્રેટરી પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા.
वलसाड जिल्लामां जीएसटी विभागनुं सर्च ऑपरेशन, विविध विस्तारोमां अलग अलग टीमे तपास हाथ धरी। टॉबेकोना होलसेल वेपारीनी दुकानमां चेकिंग, मोटा प्रमाणमां गैरकायदेसर हेराफेरीनी बातमी मळता तपास शुरू थई। जीएसटी विभागनी तपासथी वेपारीओमां फफड़ाट फैलायो। अमदावादना चांदोड़ियानी शक्ति स्कूलमां विद्यार्थीने मार मारना शिक्षिका समय सस्पेंड थई गया छे। वार्ता नथी आवतुं कहीने केजीना विद्यार्थीने मार मार्यो तो शाळा संचालके कह्युं छे के अमे सीसीटीवी चेक कर्या, शिक्षिकाए त्रण विद्यार्थीओने शिक्षा करी हती। शिक्षिकाए कह्युं छे के मारी भूल थई गई छे, मारे पछतावो छे। સુરતમાં એબીવીપીના વિરોધ બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે 10 બસમાં વધારો કરાયો। સિટી બસ લિંકની બેઠકમાં વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાયો। કામરેજથી યુનિવર્સિટી રૂટ પર 10 બસ વધારવામાં આવી। તથ્ય પટેલની જામીન અરજીના વિરોધ માટે કોર્ટે 21મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે। સરકાર પોતાનો એફિડેવિટ 21મી ઓગસ્ટે રજૂ કરશે। જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલના હવાથિયા, તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોને કચડી નાખ્યા હતા। પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર 21 ઓગસ્ટે ચુકાદો હાથ ધરાશે। મોઢાના કેન્સરની સારવાર માટે કરી છે અરજી। 23 ઓગસ્ટે મુંબઈમાં સારવાર માટે લીધી છે અપોઇન્ટમેન્ટ। પીડિતના વકીલે કહ્યું કે જામીન માટે અચાનક બીમારી ઉભી કરવામાં આવી। વડોદરામાં પાસપોર્ટ ઓફિસમાં હડતાલના કારણે નાગરિકોને મુશ્કેલી પડતા છોબાળો। મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી આવેલા લોકો નારાજ। નાગરિકોને હવે ફરી એપોઇન્ટમેન્ટ લઈને રાહ જોવી પડશે। બનાસકાંઠામાં પાલનપુર પાસપોર્ટ ઓફિસ ખાતે અરજદારોનો ઉબાળો। ડોક્યુમેન્ટ ચકાસણી કરતા અધિકારી હાજર ન રહેતા અરજદારો અટવાયા। આપેલી તારીખે હાજર ન રહ્યા પણ કામ ન થતા તંત્ર સામે ભારે રોષ। મહેસાણા જિલ્લાની 670 પંચાયતો હાઈટેક બની છે। તમામ પંચાયતોમાં QR કોડ શરૂ કરાયો છે। આ કોડ મારફતે હવે નાગરિકો કોઈ પણ સ્થળેથી વેરો ભરી શકશે। જિલ્લાની તમામ ગ્રામ પંચાયતના બેંક એકાઉન્ટ ઓનલાઈન કરી કોડ જનરેટ પણ કરાયા છે। સુરતની લાજપોર જેલમાં પેઇન્ટિંગ એક્ઝિબિશનનો યોજાયો કાર્યક્રમ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હાજરી। ગુજરાતમાં પ્રથમ વખત જેલમાં કેદીઓએ બનાવી છે પેઇન્ટિંગ। હર્ષ સંઘવીએ કેદીના પેઇન્ટિંગનું કર્યું નિરીક્ષણ। હર્ષ સંઘવીએ કહ્યું કે કેદીઓમાં પરિવર્તન લાવવું જરૂરી છે। લાજપોર જેલે 53 જેટલા કેદીઓને પેઇન્ટિંગ કરતા શીખવ્યું છે। 130 પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે। કેદીઓએ બનાવેલા પેઇન્ટિંગ મારા માટે યુનિક છે। સુરતીઓ તમામ પેઇન્ટિંગ ખરીદી લે છે। 50% રકમ કેદીઓને, 50% રકમ કેદી વેલફેરમાં જશે। આ 5 વર્ષમાં 1.5 કરોડ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। વર્ષ 2018માં આ પ્રતિમાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું લોકાર્પણ। 13 ઓગસ્ટ 2023થી 16 ઓગસ્ટ 2023 સુધીમાં 1 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકના નિયમોના પાલન અંગે રિયાટી ચેક થયું। પાર્કિંગમાં પીઆઈ અને પોલીસ લખેલી કાર જોવા મળી છે। પાર્કિંગમાં પોલીસનું પાટિયું લખેલી કાર પણ કેમેરામાં કેદ થઈ છે। ડીજીપીની સૂચના છતાં પણ કર્મચારીઓ અધિકારીઓ નિયમો પાળતા નથી। ગુજરાતના ડીજીપીએ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા પોલીસ કર્મીઓને કર્યો છે આદેશ। જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્કિંગમાં પોલીસના 2-વ્હીલર અને 4-વ્હીલર વાહનોમાં પોલીસ લખેલું જોવા મળ્યું। 4-વ્હીલર કારમાં બ્લેક ફિલ્મ લાગેલી પણ જોવા મળી। Z24 કલાક ટીમે મંચમાલના ગોધરામાં પણ રિયાલિટી ચેક કર્યું છે। પોલીસ વડાએ ટ્રાફિક નિયમોના પાલન માટે આપેલી સૂચનાઓનું સરેઆમ ઉલ્લંઘન। પોલીસ મથકના પાર્કિંગમાં જ પોલીસ અને પી લખેલી બાઇક અને કાર જોવા મળી। મોરબી જિલ્લામાં પોલીસ વડાની કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં લગાવ્યા પોલીસના લોગો। જિલ્લા પોલીસે ટ્રાફિક નિયમોના ઉડાવ્યા લીધી લીધા। પોલીસ જીપી અને પી લખેલા અનેક વાહનો શહેર અને જિલ્લામાં જોવા મળ્યા। બનાસકાંઠાના પોલીસ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પર SPએ ચેકિંગ કર્યું છે। નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મચારીઓને પણ દંડ પકડાયો છે। પોલીસ કર્મચારીઓ નિયમોનું પાલન કરે કે નહીં તેની તપાસ પણ કરાશે। Z24 કલાકની ટીમે આણંદના વલ્લભ વિદ્યાનગર અને પેટલાદના ટાઉન અને રૂરલ પોલીસ મથકે રિયાલિટી ચેક કર્યું, જ્યાં પોલીસ કર્મચારીઓના વાહનો નંબર પ્લેટ વગર અને કાચ પણ કાળી ફિલ્મ જોવા મળી। એટલું જ નહીં પણ વાહનો પર પણ પોલીસનો સિમ્બોલ પણ જોવા મળ્યો। વડોદરાના બિસ્માર સિંગ રોડ બ્રિજનું રિપેરિંગ કામ શરૂ કરાયું છે। બ્રિજનું રિપેરિંગ કામ શરૂ થતા જ વાહન ચાલકોને રાહત મળશે। બ્રિજ પર અસહ્ય ખાડા અને રોડની ખરાબ પરિસ્થિતિથી વાહન ચાલકો પરેશાન હતા। સુરતના વિયરકમ કોઝવેના બંને ગેટ ખોલતા વાહન વ્યવહાર પૂર્વવત થયો। 2 મહિના બાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો। તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવે ઓવરફ્લો થયો હતો, જેથી બંને ગેટ બંધ કરી વાહન વ્યવહાર બંધ કરાયો હતો। ભરૂચમાં નેત્રાંગ વન વિભાગે 35 લાખના મુદ્દામાં સાથે ચંદનચોર દંપતીની અટકાયત કરી છે। ચંદનચોર વીરપ્પાના સ્વરૂપી કામરેજનો વિમલ મહેતા ઝડપાયો છે। ગુજરાતના ઇતિહાસમાં આટલા મોટા જથ્થા સાથે ચંદનનો જથ્થો ઝડપી લેવાયો છે।
वडोदरा जिला कलेक्टर आदेश थी 142 अधिकारी कर्मचारियों की बदली कराई। बढ़ती पामेला 184 सहित 142 नायब मामलतदार की बदली कर 20 रेवन्यू तलाटी और 22 क्लार्क की बदली ऑर्डर अपाया। सामूहिक बदली आदेश थी चर्चाओ थी। सूरत शहर में आ वक्त खास डिजाइनर सिल्वर और गोल्ड की राखड़ी बनावाई है। पीएम मोदी, सीएम योगी, राम मंदिर और चंद्रयान 3 छबीओ साथ राखड़ी बनावाई है। 7,000 थी लई 1,20,000 सुधी आ राखड़ी तैयार है। टीवी सीरियल अनुपमा की अभिनेत्री रूपाली गांगुली अंबाजी मंदिर दर्शन कर्या। रूपाली गांगुए भट्टी महाराज आशीर्वाद लीधा। अंबाजी मंदिर में मोटी संख्या में चाहकों जोवा उमटी पड़िया। अंबाजी गब्बर खाते मां अंबेनी अखंड ज्योतना दर्शन कर्या। सूरत सचिनवा बैंक में थे लूंट बाद पुलिस एक्शन में मैदरपुरा विस्तार में आई आंगणिया पेढ़ी और एंटरप्राइज वेपारी साथ बैठक आयोजन। बैठक में वधु सारी सुरक्षा प्रदान करने अंगे सूचनों अपाया था।